હેલો વિદ્યાર્થીઓ, જય સ્વામિનારાયણ. શ્રી સહજાનંદ પ્રાથમિક શાળાના ઓનલાઈન સ્ટડીમાં તમારા સૌનું સ્વાગત છે. વિદ્યાર્થીઓ, આપણું ધોરણ 4 અને વિષય ગણિત. આપણે હવે ટેસ્ટ જે છે એ પૂરી થઈ ગઈ છે, તો હવે આપણે આગળનો જે સિલેબસ છે, આપણો આગળનો અભ્યાસક્રમ જે છે એ આગળ વધારીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે ટેસ્ટમાં ગણિતમાં આપેલ પ્રશ્નો જે હતા એ જ એની જેવા જ પ્રશ્નો જે છે એ પૂછ્યા હતા, અને તમે સૌએ બહુ સરસ ટેસ્ટ આપી છે એ વાતની મને ખુશી છે. તો બાળકો, આજે આપણે આગળ વધીશું. સૌથી પહેલાં તમે જ્યારે મારો વિડીયો જોતા હો ત્યારે સમરસ પોથી ભાગ પહેલો વિષય ગણિત પાના નંબર 86માં આપણે પૂરક સ્વાધ્યાયમાં બીજા પ્રશ્ન પર પહોંચ્યા હતા. તો તમારે સમરસ પોથી ખોલી પાના નંબર 86 કાઢવાનું છે, એમાં બીજો પ્રશ્ન જે છે એ કાઢવાનો રહેશે. આપણે બીજો પ્રશ્ન જે છે એ આજે પૂરશું. બીજા પ્રશ્નની સૂચના તમે સમરસ પોથી ખોલી લીધી હશે તો એ મુજબ વાંચીએ કે નીચે કેટલાક ચિત્રો આપેલા છે, તેમાંથી ઈંટ જે બાજુ જેવી દેખાતી હોય તે આકૃતિ પાસે સાચાની નિશાની કરો. ફરીથી સૂચના વાંચું છું. નીચે કેટલાક ચિત્રો આપેલા છે, તેમાંથી ઈંટની જે બાજુ જેવી દેખાતી હોય તે આકૃતિ પાસે સાચાની નિશાની કરો. વિદ્યાર્થીઓ, આપણને એમ પૂછ્યું છે કે ઈંટની બાજુ, એટલે કે ઈંટને આપણે બાજુ પરથી જોઈએ તો એ કેવી દેખાય, તો એના પર આપણે સાચાની નિશાની કરવાની છે. તમે જોવો છો એમ મેં સમરસ પોથીમાં સાચાની નિશાની પહેલેથી કરી રાખી છે. તો તમારે પણ જે બીજી આકૃતિ છે એમાં સાચાની નિશાની કરવાની રહેશે. ઈંટની બાજુ જેવી દેખાતી એટલે કે આ આકૃતિમાં તમારે સાચાની નિશાની જે છે એ કરવાની રહેશે. આગળ વધીએ બાળકો. ચોથો પ્રશ્ન છે, નીચે કેટલીક આકૃતિઓ આપી છે જેમાં જે ઈંટની આકૃતિ જેવી હોય તેના પર સાચાની નિશાની કરો. નીચે કેટલીક આકૃતિઓ આપેલી છે તેમાં જે ઈંટની આકૃતિ જેવી હોય તેના પર સાચાની નિશાની કરો. તો બાળકો, ઈંટની આકૃતિ જેવી જે છે એના પર મેં સાચાની નિશાની કરેલી છે. જો આપણે ઈંટને આડેથી જોઈએ તો ઈંટ જે છે એ બીજી આકૃતિ છે એવી બતાશે. જો ઈંટ આપણે આડી મૂકીએ તો, અને જો ઈંટને ઊભી મૂકીએ તો ઈંટ જે છે એ છેલ્લી આકૃતિ છે એવી બતાશે. તમે જોઈ શકો છો કે બીજી આકૃતિ અને છેલ્લી આકૃતિમાં ઈંટ જે છે એવી બતાય છે, ઈંટ જેવી આકૃતિ બતાય છે. હવે વિદ્યાર્થીઓ, ચોથો પ્રશ્ન જોઈએ. ચોથો પ્રશ્ન એમ છે કે નીચેના દાખલા ગણો. તમારી સમરસ પોથીમાં ચોથો પ્રશ્ન વિદ્યાર્થીઓ તમારે જોવાનો છે, સાથે સાથે વિડીયોમાં પણ તમારે જોતા જવાનું છે. નીચેના દાખલા ગણો. તો સૌથી પહેલો દાખલો છે, એની રકમ વાંચું છું હું. એક ઈંટ ની લંબાઈ 20 સેમી છે. એક ઈંટ ની લંબાઈ એટલે કે લેન્થ 20 સેમી છે. બાગમાં ક્યારાની એક ઈંટની સળંગહાર બનાવવાની છે. બાગમાં ક્યારાની એક ઈંટની સળંગહાર એટલે કે એક ઈંટને લાઇનમાં ગોઠવીને સળંગહાર જે છે એ બનાવવાની છે. ક્યાં? તો કે બાગમાં. જો ક્યારાની લંબાઈ 2 મીટર હોય તો હારમાં કેટલી ઈંટો ગોઠવવી પડશે? જો ક્યારાની લંબાઈ કેટલી હોવી જોઈએ? 2 મીટર હોય તો હારમાં કેટલી ઈંટો જે છે ગોઠવવી પડશે? તો વિદ્યાર્થીઓ, તમને યાદ હોય તો આપણે
એક પ્રશ્ન પાઠ્યપુસ્તકમાં અને સમરસ પોથીમાં પણ આવો ભણી ગયા, જેમાં એમ હતું કે એક ઈંટની લંબાઈ, તેમાં પણ લંબાઈ કેટલી હતી, 20 સેમી જ હતી. બાગમાં ક્યારાની લંબાઈ, તેમાં આપણને શું આપ્યું હતું કે 1 મીટર લાંબી દિવાલ ચણવા માટે કેટલી ઈંટ મૂકવી પડે, એવો સવાલ હતો. તો એમાં શું પૂછ્યું હતું આપણને, 1 મીટર પૂછ્યું હતું. અહીં શું પૂછ્યું છે આપણને, 2 મીટર પૂછ્યું છે કે ક્યારાની લંબાઈ કેટલી છે, તો કે 2 મીટર છે. 2 મીટર ક્યારાની લંબાઈ છે, એમાં આપણે કેટલી ઈંટ મૂકવી પડશે એવું પૂછ્યું છે. તો વિદ્યાર્થીઓ, મેં તમને પહેલો જે દાખલો કરાવ્યો હતો એમાં જ કહ્યું હતું, સૌથી પહેલાં તો તમારે એ યાદ રાખવાનું છે કે 1 મીટર બરાબર કેટલા સેન્ટીમીટર થશે, વિચારો જોઈએ. 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થશે. કેટલા થશે, 100 સેન્ટીમીટર. હવે વિદ્યાર્થીઓ, એક ઈંટની લંબાઈ તમે વિડીયોમાં જોવો છો એ મુજબ એક ઈંટની લંબાઈ કેટલી છે, 20 સેન્ટીમીટર છે. આપણને રકમમાં આપેલું છે એ મુજબ એક ઈંટની લંબાઈ 20 સેન્ટીમીટર છે. હવે બાગમાં ક્યારાની એક ઈંટની સળંગહાર બનાવવા માટે બનાવવાની હોય તો ક્યારાની લંબાઈ 2 મિનિટ હોય તો 2 મીટર હોય તો હારમાં કેટલી ઈંટો ગોઠવવી પડે. તો બાળકો, મેં તમને કહ્યું એમ 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર, તો આપણે એ જોવાનું છે કે 2 મીટર બરાબર કેટલા સેન્ટીમીટર. તો 2 મીટર લંબાઈ હોય તો એ કેટલી લંબાઈ થઈ કહેવાય, કે 200 સેન્ટીમીટર લંબાઈ થઈ કહેવાય. બરાબર ને બાળકો, જો 1 મીટર હોય તો 100 સેન્ટીમીટર હોય, તો 2 મીટર હોય તો 200 સેન્ટીમીટર થાય. તો હવે આપણે ફરીથી જેમ ત્રિરાશી પહેલાં દાખલામાં કરી હતી એમ જ કરવાનું છે. સેમી લખશું અને બાજુમાં ઈંટ લખશું. તો સેન્ટીમીટર 20 સેન્ટીમીટર વાળી કેટલી ઈંટ છે, તો કે 1 ઈંટ છે. 20 સેન્ટીમીટર વાળી 1 ઈંટ છે. તો 200 સેન્ટીમીટર વાળી કેટલી ઈંટ થશે, 20 સેન્ટીમીટર વાળી 1 ઈંટ છે. 1 ઈંટની લંબાઈ કેટલી હતી, 20 સેન્ટીમીટર હતી. તો આપણે કુલ લંબાઈ શોધી લીધી છે, કેટલી લંબાઈ કુલ છે, તો કે 200 સેન્ટીમીટર. તો 200 સેન્ટીમીટર લંબાઈમાં આપણે કેટલી ઈંટ મૂકવી પડશે, તો કંઈ જ કરવાનું નથી વિદ્યાર્થીઓ, 200 ભાગ્યા 20 કરવાનું છે. 20 અને 200માંથી મોટી રકમ કઈ છે, તો કે 200. તો 200 ભાગ્યા 20 કરવાનું છે. તમને સૌને 20નો ઘડિયો જે છે એ આવડતો હશે. તો 20 દાણ 200, 20 ગુણ્યા 10 કરીએ તો 200 થાય. તો જવાબમાં આવશે 10 ઈંટો ગોઠવવી પડશે. કેટલી ઈંટો ગોઠવવી પડશે, 10 ઈંટો જે છે એ ગોઠવવી પડશે. જો પહેલો દાખલો તમને યાદ હોય તો એમાં આપણે 5 ઈંટો ગોઠવી હતી, કારણ કે લંબાઈ કેટલી હતી, 1 મીટર હતી. અહીં લંબાઈ કેટલી છે, 2 મીટર છે. એટલે આપણે 10 ઈંટો જે છે એ ગોઠવવી પડશે. આગળનો દાખલો જોઈએ બાળકો. આગળનો દાખલો એવો છે, એક ઈંટની લંબાઈ 20 સેન્ટીમીટર છે. અહીં પણ ઈંટની લંબાઈ કેટલી છે, 20 સેન્ટીમીટર. એક ક્યારાની લંબાઈ 2 મીટર અને પહોળાઈ 1 મીટર છે. હવે બાળકો, તમને લોકોને સમરસ પોથીમાં ક્યારો જે છે એની આકૃતિ આપેલી છે. ક્યારાની લંબાઈ તમને દર્શાવી છે 2 મીટર. આ જે છે એ લંબાઈ છે એ 2 મીટર દર્શાવેલી છે. આકૃતિ મુજબ તમે જોઈ શકો છો કે ક્યારો જે છે એ કેવો છે, લંબચોરસ છે. હવે આપણને કહ્યું છે કે લંબાઈ 2 મીટર અને પહોળાઈ જે છે એ 1 મીટર છે. લંબાઈ કેટલી, તો કે 2 મીટર, અને પહોળાઈ જે કેટલી, તો કે 1 મીટર છે. તો બાળકો, લંબચોરસ હોય તો લંબચોરસની સામસામેની બાજુની લંબાઈ અને પહોળાઈ સરખી હોય, તો આપણે અહીં આકૃતિમાં દર્શાવ્યા મુજબ અનુમાન લગાવવાનું છે કે 2 મીટર લંબાઈ છે તો એની સામેની બાજુ પણ કેટલી હશે, 2 મીટર હશે. અને 1 મીટર પહોળાઈ છે તો સામેની બાજુ પણ કેટલી હશે, 1 મીટર હશે, જેમ તમને આકૃતિમાં દર્શાવ્યું છે તેમ. તો બાળકો, આપણે કુલ લંબાઈ જે છે એ ગોતવાની છે.
આખા ક્યારાની કુલ લંબાઈ ગોતવા માટે આપણે ચારેયનો સરવાળો કરવો પડશે. લંબચોરસની કુલ લંબાઈ ગોતવી હોય તો આપણે શું કરીએ છીએ, લંબાઈ વત્તા પહોળાઈ કરીએ છીએ ને. તો લંબચોરસની કુલ લંબાઈ ગોતવા માટે આપણે લંબાઈ વત્તા પહોળાઈ કરવી પડશે. તો લંબાઈ છે 2 મીટર વત્તા પહોળાઈ 1 મીટર વત્તા ફરીથી લંબાઈ આવશે, તમે જોવો છો એમ, 2 મીટર વત્તા પહોળાઈ ફરીથી આવશે તે 1 મીટર. તો આનો જવાબ આવે 6 મીટર. 6 મીટર જે છે એ જવાબ આવશે. તો આ સમજાણું બાળકો, ક્યારો જે છે એની આકૃતિ આપેલી છે એની ચારેય બાજુનો સરવાળો તમારે કરવાનો છે. 2 વત્તા 1 વત્તા 2 વત્તા 1 એટલે કુલ લંબાઈ જે છે એ આપણને મળી જશે. સૌથી પહેલાં ક્યારાની કુલ લંબાઈ, જેમ મેં લખ્યું છે એમ તમારે સમરસ પોથીમાં લખવાનું છે. ક્યારાની કુલ લંબાઈ એમાં 2 વત્તા 1 વત્તા 2 વત્તા 1 બરાબર 6 મીટર. 6 મીટર એટલે હવે બાળકો મને કહો કે કેટલા સેન્ટીમીટર થશે. જો 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થતું હોય, 2 મીટર બરાબર 200 સેન્ટીમીટર થતું હોય, તો 6 મીટર બરાબર કેટલા સેન્ટીમીટર થશે એ તમારે મને કહેવાનું છે. તો મેં સમરસ પોથીમાં લખ્યું છે એ મુજબ 6 મીટર બરાબર થશે 600 સેન્ટીમીટર. 600 સેન્ટીમીટર થશે. બસ હવે આપણને ખબર પડી ગઈ છે ક્યારાની કુલ લંબાઈ કેટલી છે, તો કે 600 સેન્ટીમીટર. હવે ઈંટની લંબાઈ કેટલી, 1 ઈંટની લંબાઈ 20 સેન્ટીમીટર. તો બસ પહેલાં દાખલામાં કર્યું હતું એવી જ રીતે કરવાનું છે, સેમી અને ઈંટ. 1 ઈંટની લંબાઈ 20 સેન્ટીમીટર, તો 600 સેન્ટીમીટર લંબાઈના ક્યારામાં કેટલી ઈંટ જોશે, તો 600 ભાંગ્યા 20, 20 તેરી 60, 00 00 નીચે 10 વધ્યો એ સીધો ઉપર, એટલે જવાબ આવશે 30. તો ક્યારામાં 30 ઈંટો ગોઠવવી પડશે. સમજાણું બાળકો, આપણો જે દાખલો છે, હવે સમરસ પોથીમાં દાખલા નંબર 3 જે છે એ હું તમને હોમવર્કમાં આપું છું. પાના નંબર 88 પરનો દાખલા નંબર 3 હું તમને હોમવર્કમાં આપું છું. તમારે હોમવર્કમાં મને કરી અને ફોટો પાડીને મોકલવાનો રહેશે. તો આજનો પીરિયડ આપણે અહીં જ પૂરો કરીએ, હોમવર્ક મને મોકલવાનું રહેશે. જય સ્વામિનારાયણ.